નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? વિડીયો લેક્ચરમાં ફરી તમારા બધાનું સ્વાગત છે. તો બાળકો, આપણે ગણિતમાં પેજ નંબર 27 સુધી લાસ્ટ વિડીયોમાં શીખ્યા હતા, બરાબર? તો આજે આપણે પેજ નંબર 28 થી શીખવાનું છે. એમાં છે ભીમ બેઠકા તરફ. તો આપણે અહીંથી જોવાનું છે. તો જુઓ બાળકો, શું કીધું છે એમાં? બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમ બેઠકા ઊભા રહીશું, બરાબર? હવે બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં જોયું કે બે બસમાં ડીઝલ પૂરું થઈ ગયું હતું, બરાબર? તો બંને બસમાં કેટલા મિનિટે લોકો મોડા થયા? તો કે 30 મિનિટ બસમાં ડીઝલ પૂરવામાં વાર લઈ ગઈ, બરાબર? એટલા માટે તેઓ 30 મિનિટ મોડા પહોંચશે. આપણે એવું જ જોયું હતું, બરાબર, લાસ્ટ વિડીયોમાં. હવે બસમાં ડીઝલ ભરાઈ ગયું છે અને હવે તેઓ મુસાફરી શરૂ થઈ ગયા અને આગળ વધ્યા. તો હવે બાળકોને કહેવામાં એવું આવ્યું કે ભીમ બેઠકા ઉભા રહેશું. હવે અંજન શું કહે છે? ભીમ બેઠકા શું છે? ત્યારે રૈનાબેન કહે છે, આ સ્થળ 10 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલ ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રોનું છે. આ જે ભીમ બેઠકા સ્થળ છે એ 10 વર્ષ પહેલા લોકો દ્વારા ત્યાં વિવિધ ચિત્ર ગુફામાં બનાવેલા છે, બરાબર? એ સ્થળ છે ભીમ બેઠકા. હવે સુમિત કહે છે, 10 હજાર વર્ષ હું 1000 વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી. કેટલા વર્ષ પહેલાનું કીધું? 10 હજાર વર્ષ, બરાબર? એમાં સુમિત કહે છે કે 1000 વર્ષ પહેલાનું પણ હું વિચારી શકતો નથી. તો 1000 ને લખાશે આ રીતના, 1000 વર્ષ ને 10000 વર્ષ, બરાબર? હવે શું કહે છે ગોપીઓ? 1000 વર્ષ ઘણું બધું કહેવાય, હું તો 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. શું કહે છે કે હું તો 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. તો જો બાળકો, આ 100 વર્ષ, 1000 વર્ષ અને 10000 વર્ષ, એટલે 100 ને સંખ્યામાં આ રીતે લખાય, 1000 ને આ રીતે લખાશે અને 10000 ને આ રીતે લખી શકાશે. હવે ગૌરી શું કહે છે? જુઓ બાળકો, હું 100 વર્ષનું વિચારી શકું કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. કે હું 100 વર્ષનું વિચારી શકું કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે, બરાબર? હવે મનજીત શું કહે છે બાળકો? એનો અર્થ એ થયો કે તે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ. 100 દાદીઓની ઉંમર જેટલી, એટલે કે 100 વર્ષ એક દાદીના છે, બરાબર? તેવી 100 દાદીના કેટલા થાય? તો કે 100 ગુણ્યા 100 કરવાના, તો કેટલા થશે? 10000, બરાબર? તો એટલે કહે છે મનજીત કે એનો અર્થ એ થયો કે એ ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થાય, બરાબર? 100 ગુણ્યા 100 કર્યા. તો બાળકો, આપણે જ્યારે એકમનો અંક, દશકનો અંક શૂન્ય હોય તો એ આપણે એ મૂકી દઈએ છીએ. પછી 1 એકા 1, તો કેટલા? 1 2 3 4 શૂન્ય આપણે અહીં મૂકી દીધા અને 1 એકા 1. તો જુઓ બાળકો, 100 ગુણ્યા 100 કર્યા તો કેટલા આવ્યા? 10 વર્ષ. એટલે મનજીત કહે છે કે એનો અર્થ એ થયો કે તે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ. હવે દરેકે જણ ખડખડાટ હસવા લાગ્યા, હા હા હા. હવે બાળકો ખરેખર ગુફા ચિત્રો જોવા ઉત્સાહિત હતા. તેઓ જ્યારે ભીમ બેઠકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા. જો બાળકો, ભીમ બેઠકા પહોંચ્યા ત્યારે કેટલા વાગ્યા હતા? તો કે ભીમ બેઠકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા, બરાબર? હવે જુઓ આગળ શું કહે છે. આપણે કમાલ છે, એક બાળક એવું બોલે છે, કમાલ છે, 10000 વર્ષ પહેલા પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા. જો બાળકો, ચિત્રો એમાં વિવિધ ચિત્રો આપેલા છે ગુફામાં, એટલે બાળકો કહે છે કે 10 વર્ષ પહેલા પણ આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરો ઉપર. હવે અરે, આ પથ્થર 1000 વર્ષ જૂના છે. એમાં શંકર શું કહે છે બાળકો? આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે. અરે, મને એક યુક્તિ સૂઝી.
હું આ ચિત્રમાંથી બળદો ગણું અને તુહર ના ગણ તો જુઓ બાળકો, ભીમબેટકાની ગુફા છે એમાં બળદોના ચિત્રો છે, પછી હરણોના ચિત્રો છે. ક્યાં ક્યાં ચિત્રો છે? તો કે જંગલી બળદો, પછી હરણો અને લોકો, આ બધાના ચિત્રો એમાં છે. બરાબર, એમાં શંકરે કીધું કે તું મોટા કદના જંગલી બળદો દેખાય છે, તો એને યુક્તિ શું સૂઝી? તો કે હું ચિત્રમાંથી બળદો ગણું અને તું હરણા ગણ. હવે બીના શું કહે છે? હું તો લોકો ગણીશ, તો એમાં લોકોના ચિત્રો પણ હતા. બરાબર, એટલે બીના એમ કહે છે કે હું લોકો ગણીશ. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધુ છે, જંગલી બળદો, હરણા કે લોકો. તો જુઓ બાળકો, શંકર ગણે છે કે 34, 35, 36, 37, મેં 37 જંગલી બળદો ગણ્યા. તો જંગલી બળદો ની સંખ્યા કેટલી હતી? જંગલી બળદો ની સંખ્યા 37. હવે 112, 113, 114, મેં 117 હરણા ગણ્યા. તો જુઓ બાળકો, કોણ ગણે છે હરણા? તો કે તમારા જેવડી એક છોકરી છે. બરાબર, એ ગણે છે કે કેટલા હરણા ગણ્યા? તો કે 117. તો હરણા ની સંખ્યા થઈ 117. બરાબર, જુઓ બાળકો, જંગલી બળદો કરતા હરણા કેટલા વધારે છે? તો બળદો ની સંખ્યા 37, હરણા ની સંખ્યા થઈ 117. તો હવે આના કરતા આની સંખ્યા કેટલી વધારે છે એ જાણવા માટે આપણે શું કરવું પડે બાળકો? તો વિચારો, ચાલો કેમ ખબર પડશે કે જંગલી બળદો કરતા હરણા ની સંખ્યા કેટલી વધારે છે? તો આપણે આ બે નો બાદબાકી કરી નાખીએ એટલે ખ્યાલ આવી જાય કે કેટલી સંખ્યા વધારે છે હરણા ની. બરાબર, તો હરણા ની સંખ્યા માંથી જંગલી બળદો ની સંખ્યા બાદ કરવાની, એટલે 117 ઓછા 37 કરી નાખવાના. તો જુઓ બાળકો, 7 માંથી 7 બાદ કરીએ તો 0, 1 માંથી 3 બાદ થાય નહીં, એટલે અહીંયા 10 કો અને અહીંયા 0. જો આ 10 લીધા તો એની આગળનો અંક માંથી એક અંક ઘટાડી દેવાનો, એટલે 0 આવ્યો. 11 માંથી 3 બાદ કરવાના બાળકો, કેટલા આવશે? તો 11 માંથી 3 બાદ કરશું તો અહીંયા 8. બરાબર, ના અહીંયા 0, તો કેટલા આવ્યા? તો કે 80. તો આપણે અહીં લખવાનું કે જંગલી બળદો કરતા હરણા ની સંખ્યા વધુ છે. બરાબર, કેટલા વધુ છે? તો કે 80. બરાબર, 80 હરણા ની સંખ્યા વધુ છે. આપણે આમાં લખી શકીએ, જંગલી બળદો કરતા 80 હરણા ની સંખ્યા વધુ છે. હવે અથવા તો હરણો 80 વધુ છે એમ. હવે બાળકો શું કહે છે? પરંતુ બીના સૌથી વધુ ખુશ છે. હવે બીના શા માટે ખુશ છે? જુઓ બાળકો, કારણ કે બળદો અને હરણા ની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે હતી, તેની સંખ્યા 200 કરતા ઓછી હતી. બળદો અને હરણા ની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે હતી. તો પહેલા આપણે આ બે ની કુલ સંખ્યા જોઈએ કેટલી છે. તો ચાલો બાળકો, આપણે પહેલા જોઈ લઈએ કે બળદો અને હરણો ની કુલ સંખ્યા. બરાબર, પેલા બળદો ની સંખ્યા કેટલી છે? તો કે 37 વત્તા હરણો ની સંખ્યા કેટલી છે? તો કે 117. તો 7 ને 7 14 નો ચોગડો વધી આવશે 1. બરાબર, 3 ને 1 4, ને 1 5, ને 1 ના 1 કેટલા થયા? તો કે બળદો અને હરણો ની કુલ સંખ્યા થઈ 154 થઈ. બરાબર, હવે આના કરતા પણ લોકોની સંખ્યા વધુ છે, પણ 200 કરતા ઓછી છે. બરાબર, આપણે એવું કહી દીધું. તો બીના એ કેટલા લોકોની ગણતરી કરેલ છે?
214, 154, 137 કે 177? તો ચાલો બાળકો, તમને આપ્યા છે 214, 154, 134 અને 177. તો આપણે કીધું કે બળદો અને હરણોની કુલ સંખ્યા 154 છે, એટલે આ બે કરતા પણ લોકોની સંખ્યા વધુ છે, એટલે બીના ખુશ હતી. પરંતુ આપણે સ્પષ્ટ કીધું છે કે 200 કરતા ઓછા, એટલે શું કહેવાનું કે આના કરતા વધુ અને 200 કરતા ઓછી સંખ્યા, તો ત્રણેય માંથી શું લાગુ પડશે? 214, તો એ 200 કરતા વધી જશે એટલે આ તો નહીં આવે. 154, તો આ તો એ જ થયા પણ આના કરતા તો વધુ છે લોકોની સંખ્યા એટલે આ પણ નહીં આવે. 134, તો આના કરતા ઓછા થઈ જાય બરાબર એટલે આ પણ નહીં આવે. તો શું આવશે? 177. તો લોકોની સંખ્યા કેટલી હશે? 177 હશે બરાબર. હવે ભૌમિયાએ તેમને કહ્યું કે ત્યાં કુલ 600 કરતા પણ વધારે ગુફા ચિત્રો છે. ભૌમિયો એટલે કે બાળકો, આપણે કોઈ નવા સ્થળે જ્યારે ફરવા માટે જતા હોય ત્યારે આપણે તે સ્થળ વિશે જાણતા ન હોય, ત્યારે કોઈ વ્યક્તિ છે એ આપણી પાસેથી પૈસા લઈને આપણે તે સ્થળની જાણકારી આપે અને આપણે બધામાં ફેરવે છે બરાબર, તો એને ભૌમિયો કહેવાય બરાબર. તેને તે સ્થળ વિશેની સંપૂર્ણ જાણકારી હોય એટલે એ ભૌમિયોએ તેને કહ્યું, ભૌમિયાએ, કે ત્યાં 600 કરતા પણ વધારે ગુફા ચિત્રો છે. હવે ભીમ બેટકાથી નીકળવાનો સમય થઈ ગયો છે. તો તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો. જો 11 વાગ્યા હતા ત્યારે ભીમ બેટકા તેઓ પહોંચ્યા હતા, હવે 1 કલાક તેઓએ વિતાવ્યો, તો અત્યારે કેટલા વાગ્યા હશે? તો શું લખશો આપણે કે અત્યારે 12 વાગ્યા હશે, કારણ કે આપણે સ્પષ્ટ કહી દીધું કે 1 કલાક ત્યાં વિતાવી ગયો. હવે તેઓ નીકળવાના છે. હવે તેઓ ભોપાલ તરફ જવા રવાના થયા. તેઓ ત્યાં 1 કલાકથી ઓછા સમયમાં પહોંચશે, એટલે કે 1 કલાકથી ઓછા સમયમાં, તો 12 વાગે નીકળ્યા એટલે ક્યાં તો 1 વાગ્યા પહેલા પહોંચી જશે બરાબર. પહોંચશે ક્યાં? તો કે ભોપાલ, અથવા તો 12:30 વાગે પહોંચી જશે બરાબર. આપણે શું કીધું કે તેઓ ત્યાં 1 કલાક વિતાવ્યો એટલે કે 12 વાગ્યા હશે ત્યારે. હવે તેઓ ભોપાલ તરફ રવાના થયા, તો તેઓ કલાકથી ઓછા સમયમાં પહોંચી જશે એટલે કે 1 વાગ્યાની પહેલા ત્યાં પહોંચી જશે. ભૂખ્યા થયા હતા એટલે બધાએ પોતાના નાસ્તાનો ડબ્બો ખોલ્યો. બસમાં બિસ્કિટ, નારંગી અને કેળા બધાને વહેંચવામાં આવ્યા. તો દરેક બાળકને એક નારંગી, શું આવ્યું? દરેક બાળકને એક નારંગી, એક કેળું ને 5 બિસ્કિટ આ રીતે આપવામાં આવ્યા બરાબર. દરેક બાળકને એક નારંગી, એક કેળું અને 5 બિસ્કિટ તો આ રીતે આપવામાં આવ્યા. બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા, પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. શું કીધું છે? બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા, પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા બરાબર. દરેક બાળકોને એક નારંગી, એક કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવ્યા બરાબર. પરંતુ નારંગી ને બિસ્કિટ તો બધા બાળકોએ લઈ લીધા, પરંતુ કેળા છે એ 38 બાળકોએ ન લીધા. હવે તો કુલ કેટલી નારંગી, બિસ્કિટ અને કેળાની વેચની થઈ હશે? તો બાળકો, બાળકોની સંખ્યા કેટલી હતી પ્રવાસના બાળકોની સંખ્યા? તો પ્રવાસના બાળકોની સંખ્યા 210 હતી. તો કેટલી નારંગી? તો દરેક બાળકને એક નારંગી માટે 210 × 1 કરીએ તો કેટલા? 210 નારંગી. તો 210 નારંગી ની વેચની થઈ હશે. હવે બિસ્કિટ ની આપણે ગણતરી કરીએ તો દરેક બાળકને 5 બિસ્કિટ બરાબર. દરેક બાળકને 5 બિસ્કિટ ની વહેંચણી કરવાની હતી,
હવે બાળકોની સંખ્યા કેટલી હતી? બાળકોની સંખ્યા બરાબર 210. તો શું કરશું? 210 ગુણ્યા 5. તો આપણે ખબર પડી જશે ને કે બિસ્કિટ કેટલા વેચવામાં આવ્યા. તો ચાલો 5 ગુણ્યા 0 તો 0. તો બાળકો આપણે 0 ને કોઈ પણ રકમ સાથે ગુણાકાર કરીએ 0 થશે, બરાબર. એટલે 5 ગુણ્યા 0 તો 0, 5 એકા 5, 5 2 10. તો કેટલા બિસ્કિટની વેચની થઈ? તો કે 1050 બિસ્કિટ. હવે આપણે કેળાની વેચની જોઈએ. તો બાળકો એક કેળું દરેક બાળકોને એક એક કેળું બરાબર વેચની થઈ, પરંતુ 38 બાળકોએ કેળા નહોતા લીધા. તો આપણે 210 બાળકો હતા, એમાંથી 38 બાળકો બાદ કરી નાખીએ તો ખ્યાલ આવી જશે કે કેટલા બાળકોએ કેળા લીધા છે. બસ કુલ બાળકોમાંથી આપણે જેટલા એ કેળા નથી લીધા એ બાળકોને બાદ કરી નાખીએ, એટલે ખ્યાલ આવી જશે કે કેટલા બાળકોએ કેળા લીધા છે. તો ચાલો 0 માંથી 8 બાદ ન થાય તો 10 અને અહીંયા 0 આવશે. તો 10 માંથી 8 બાદ કરીએ તો અહીંયા આવશે 2, બરાબર. હવે બાળકો 0 માંથી 3 બાદ તો નહીં થાય, તો અહીંયા પાછા 10 લેવા પડશે અને અહીંયા 1. જ્યારે પણ આપણે 10 કો લઈએ ત્યારે એની આગળના અંકમાંથી એક અંક ઘટાડી દઈએ આગળની સંખ્યામાંથી, બરાબર. એટલે અહીં 2 માંથી 1 ઘટાડી દીધા એટલે 1. ચાલો હવે 10 માંથી 3 બાદ થાય તો 7 ને 1 ના 1. તો કેટલા બાળકો થયા? તો કે 172 બાળકો. તો કેળા કેટલા બાળકોએ લીધા હતા? 172 બાળકો. એટલો મતલબ શું થયો? તો કુલ કેટલા નારંગી બિસ્કિટ અને કેળાની વેચની થઈ હશે? તો આપણે એ લખવાનું. તો કુલ 210 નારંગી, પછી 1050 બિસ્કિટ અને 172 કેળાની વહેંચણી થઈ હશે, બરાબર. આપણે આ રીતે કહી શકીએ. શું કર્યું બાળકો? પહેલા દરેક બાળકોને એક નારંગી, એક કેળું અને 5 બિસ્કિટ આપવાના હતા, પરંતુ બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લઈ લીધા, પરંતુ કેળા એવી છે ને 48 બાળકોએ નહોતા લીધા. માટે 210 બાળકો કુલ પ્રવાસના હતા. તો બધાએ નારંગી લીધી તો 210 નારંગીની વેચની થઈ ને. પછી બિસ્કિટ, તો 210 બાળકોને દરેક બાળકને 5-5 બિસ્કિટની વેચની થઈ. તો શું કર્યું આપણે? 210 ગુણ્યા 5 કર્યા તો 1050 બિસ્કિટની વહેંચણી થઈ. હવે કેળાની સંખ્યા આપણે શું કર્યું બાળકો? કે કેળા છે એ બધા બાળકોએ નહોતા લીધા, 210 માંથી 38 બાળકો એવા હતા એને કેળા નહોતા લીધા. તો આપણે શું કર્યું? 210 ઓછા 38 કર્યા તો 172 બાળકોએ કેળા લીધા હતા. તો 172 બાળકો ને દરેકે એક કેળું લીધું હતું, બરાબર. તો કેટલા? 172 કેળાની વેચની થઈ હતી. તો એટલે આપણે લખ્યું છે કે 210 નારંગી, 1050 બિસ્કિટ અને 172 કેળાની વેચની થઈ. હવે જુઓ બાળકો શું કહે છે આગળ. મનજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. મનજીત શું કહે છે? 100 અને 150 ની બરોબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. હવે બાળકો 100 અને 150 ની વચ્ચે આવતી સંખ્યા. તો હવે તમે પણ વિચારો 100 અને 150 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા. વચ્ચે આવતી સંખ્યા કઈ હતી? ચાલો તો બાળકો તમે વિચારો કે 100 અને 150 ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો 120 આવે તો ના આવે ને 120, તો 130 આવે, એ પણ ન આવે, તો શું આવે? 125, બરાબર. કઈ સંખ્યા આવે? 125 આવે, બરાબર. 100 અને 150 ની વચ્ચે આવતી સંખ્યા કઈ? તો કે 125. હવે ભાનુ, ના 120, તો કે ના 130, કે ના 125 છે. મનજીત સાચું, હવે તું પૂછ. હવે બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા. બાળકો હવે દરેક બાળકો છે એ એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા, બરાબર.
તો આપણે જોઈએ કે ક્યાં ક્યાં ઉખાણા પૂછતા હતા બાળકો, તો એમાં જુઓ ક છે, ખ, ગ અને ઘ એ રીતના ને ચ, પાંચ ઉખાણા આપેલા છે. તો પહેલા આપણે ક જોઈએ કે મેં મારા ચાર મિત્રોને ચાર ચાર ચોકલેટ આપી. મારી પાસે ત્રણ વધી તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? હવે બાળકો તમે તમારા ઉપરથી જ વિચારો કે તમારી પાસે ચોકલેટ છે, હવે તમે તમારા ચાર મિત્રો છે એને ચાર ચાર ચોકલેટ આપી દીધી તો પણ તમારી પાસે ત્રણ ચોકલેટ વધી છે, તો તમારી પાસે કુલ કેટલી ચોકલેટ હશે? ચાલો વિચાર કરો છે. તો જુઓ બાળકો, એક એક મિત્રને ચાર, બીજા મિત્રને ચાર, ત્રીજા મિત્રને ચાર ને ચોથા મિત્રને ચાર, બરાબર? તો એવી રીતના કેટલી, ચાર 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 એટલે સોળ ચોકલેટ થઈ, એટલે કે એને સોળ ચોકલેટની વહેંચણી કરી તો પણ એની પાસે ત્રણ વધી, એટલે સોળ વત્તા ત્રણ ચોકલેટ, તો કેટલી ચોકલેટ થઈ? સોળ ને ત્રણ ઓગણીસ ચોકલેટ થઈ, બરાબર? જો એક મિત્રને ચાર, પછી બે મિત્રને ચાર, એટલા ચાર ને ચાર કેટલા થશે? તો કે આઠ. ત્રીજા મિત્રને ચાર ને ચોથા મિત્રને ચાર, તો આ બે પણ આઠ, તો આઠ વત્તા આઠ કેટલા થાય? તો કે સોળ થશે, બરાબર? તો જુઓ બાળકો, ચાર ચોકલેટ, સોરી, ચાર મિત્રોને ચાર ચાર ચોકલેટની વહેંચણી કરી આપી, બરાબર? તો પણ ત્રણ ચોકલેટ વધે તો કેટલી ચોકલેટ હોય? તો પેલા ચાર મિત્રોને ચાર ચાર, તો ચાર 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 ચાર, એવી રીતના ચાર ને ચાર આઠ, ને ચાર બાર, ને ચાર સોળ, સોળ ને બીજી ત્રણ ચોકલેટ, તો ત્રણ ઉમેરી દેવાની, તો કેટલી ચોકલેટ હોય? તો કે ઓગણીસ ચોકલેટ. તો મારે, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? તો કુલ ઓગણીસ ચોકલેટ હતી, બરાબર? હવે બાળકો ખ જોઈએ. હવે ત્રણ પાંચ અને સાત ની મદદ થી તમે કઈ સંખ્યા બનાવી શકો? હવે આપણે આ ત્રણ સંખ્યાઓ આપેલી છે, ત્રણ પાંચ અને સાત, એ ત્રણ અંકમાં આપણે કઈ સંખ્યાઓ બનાવી શકીએ? તો આપણે ઉદાહરણ આપેલું છે, 357, 537. તો આ ઉપરાંત આપણે કઈ કઈ સંખ્યાઓ બનાવી શકીએ બાળકો? ચાલો વિચારો છે. તો આ ઉપરાંત આપણે સંખ્યાઓ બનાવી શકીએ. તો પહેલા તો બાળકો 573, બરાબર? 573 બનાવી શકશો ને? આ ત્રણ જ, જો ત્રણ જ અંકોનો આપણે, ત્રણ અંકોની મદદથી જ બનાવવાની છે, તો 573 બનાવી શકીએ. પછી કઈ સંખ્યા બનાવી શકશો? એટલે 375 બનાવી શકીએ ને? 573 પછી 375. ચાલો હવે આપણે કઈ સંખ્યા બનાવી શકીએ? તો 735 બનાવી શકીએ આપણે. હજી કઈક બનાવી શકીએ? ચાલો બાળકો વિચારો છે, બીજી કઈ સંખ્યા બનાવી શકીએ? તો હવે 753, બરાબર? જુઓ, ત્રણ આપણે અંક આપેલા છે, ત્રણ પાંચ અને સાત, તો એની મદદથી આપણે સંખ્યાઓ બનાવવાની. તો 357 અને 537, આ ઉપરાંત 573, 375, 735 અને 753, આ રીતે બીજી સંખ્યાઓ બનાવી શકીએ. તો બાળકો આના પછી ગ, ઘ અને ચ, હજી ત્રણ ઉખાણા આપેલા છે, બરાબર? તો આ જે ત્રણેય ઉખાણા છે એ તમે હોમવર્કમાં પ્રયત્ન કરજો, બરાબર? આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે, પરંતુ તમે જાતે પ્રયત્ન કરજો તમારાથી થઈ જાય છે કે નહીં, બરાબર? તો હવે આપણે આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ.